જે માતાજી બધાને તો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવી મુરૈયાની ખીચડી બનીને તૈયાર થઈ છે કૂકરમાં માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે અને એટલી બધી ટેસ્ટી બને છે ને કે જેમને ઉપવાસ નથી ને એ પણ આ ખીચડીની સુગંધથી જમવા બેસી જશે તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીં હું અડધી વાટકી મુરૈયો લઉં છું અને આટલા માપથી બે જણ ધરાઈને ખાઈ શકે ને એટલી ખીચડી બનીને તૈયાર થશે ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વાર ધોઈ લેવાનું અને પછી બધું જ પાણી નિતારી લેવાનું છે અહીં આપણે મોરૈયાને પાણીમાં પલાળીને નથી રાખવાનું હવે ખીચડીનો વઘાર કરવા માટે પ્રેશર કુકરમાં એક ચમચી તેલ અને એક ચમચી ઘી લઈને ગરમ કરવા મૂકીશું તમે ઈચ્છો તો એકલા ઘીમાં પણ બનાવી શકો છો ઘી અને તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી એક ચમચી જીરું ઉમેરવાનું છે અને જીરું લાલાશ પડતું થાય પછી દસથી બાર કાચા સિંગદાણા એડ કરવાના ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખવાની છે અને સિંગદાણાનો ફૂટવાનો અવાજ આવે અથવા તો ત્રીસથી ચાલીસ સેકન્ડ જેટલું ચડવીશું એટલે સારી રીતે ચડી જાય થોડા મીઠા લીમડાના પાન અને પછી એક કાચા બટાકાની આ રીતની છીણ તૈયાર કરી છે તે ઉમેરીશું સાથે જ હું અડધો કપ દૂધીની છીણ પણ એડ કરું છું અને હજી તમારે ગાજરની છીણ ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો ઘણા ફ્રેન્ડ્સ ઉપવાસમાં દૂધીનો હલવો અને ગાજરનો હલવો પણ ખાતા હોય છે એટલે અત્યારે હું દૂધીની છીણ ઉમેરું છું પણ જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકલા બટેકા ઉમેરવાથી પણ મોરૈયાની ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું અને લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે બેથી ત્રણ મિનિટ જેટલું ચડવવાનું છે તીખાશ માટે લીલા મરચાં લીધા છે તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં લેવાના એક ટામેટાને પણ ઝીણું ઝીણું સમારીને ઉમેર્યું છે તમે જો ટામેટું ઉપવાસમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય એ માટે સિંધો મીઠું ઉમેરવાનું છે આખી ખીચડીના માપનું મીઠું અત્યારે જ ઉમેરી દઉં છું અને લાસ્ટમાં પણ આપણે એકવાર ચેક કરી લઈશું જો મીઠું ઓછું લાગે તો ત્યારે પણ સેટ કરી લેવાનું સારી રીતે મિક્સ કરીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવવાનું છે રૂટિન મસાલામાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જસ્ટ કલર પૂરતું ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને થોડીવાર આપણે સાંતળીશું એટલે મસાલા આપણા વઘારમાં સારી રીતે ચડી જાય અને બે જ મિનિટમાં ફ્રેન્ડ્સ તમે જોશો ને તો મસાલા સારી રીતે ચડી ગયા છે ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આવે છે મેઇન સ્ટેપ કે જેટલો તમે મોરૈયો લીધો હતો ને તેનાથી પાંચ ગણું પાણી ઉમેરવાનું છે એટલે અત્યારે મેં અડધી વાટકી મુરૈયો લીધો હતો તો અઢી વાટકી પાણી ઉમેરીશ તો અહીં ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે ગેસની ફ્લેમ હવે મીડિયમ રાખવાની છે અને આ રીતે પાણી ઉકળવા લાગે પછી એકવાર આપણે મિક્સ કરી લેવાનું અને પછી મુરૈયાને પાણીમાં ઉમેરી દેવાનો ટામેટાની ખટાશને બેલેન્સ કરવા એક ચમચી ખાંડ એડ કરી છે ટોટલી ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો એકવાર બધું જ સારી રીતે મિક્સ કરીને કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ ત્રણ વિસલ કરી લેવાની છે ત્રણ વિસલ થઈને કૂકર જાતે જ ઠંડુ થઈ ગયું છે અને ખીચડી બતાવું તો જુઓ ફ્રેન્ડ્સ બહુ જ સરસ મજાની સુગંધ આવી રહી છે અને અત્યારે તમને ખીચડી થોડી ઢીલી લાગતી હશે પણ આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે અને હજી ખીચડી થોડી એવી ઠંડી થશે ને એટલે હજી થોડી કઠણ થશે પણ ગરમા ગરમ આ જ કન્સિસ્ટન્સીની ખીચડી ખાવાની મજા આવે છે તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને આ ખીચડી એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે જોડે કંઈ જ ના હોય ને તો પણ એકલી ખીચડી ખાવાની મજા આવે તો આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ થાય એવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા થેન્ક યુ